માંગરોળ તાલુકાના વાકલ ગામમાં ચાલી રહેલ રામદેવ મહારાજ રામાયણ કથામાં રાજ્યના મંત્રી ગણપત વસાવાએ પણ હાજરી આપી કથાનું શ્રવણ કરી ધન્યતા અનુભવી હતી. વાકલ ગામ ખાતે ચાલી રહેલ રામદેવ રામાયણ કથામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ કથામાં હાજરી આપવા માટે આવેલા રાજ્યના મંત્રી ગણપત વસાવાનું સન્માન કરવામાં આવ્યું હતું. ભાઈ ડભોઈ વાળા આપણા કથાકારના ધર્મપત્ની નું અહીંયા એવો પણ સન્માન કરશે. મિત્રો સન્માન થાય વનિતાબેન, હા બીજા કબીરપંથી એમના વરદ હસ્તે બી પ્રાગટ્ય થઈ રહ્યો છે. તારીઓના ગરગડાથી આપ સૌ આજના આપણા કાર્યક્રમને વધાવીએ. ત્યારબાદ અહીંયા ફૂલારથી માનનીય મંત્રી, હું રાજેશભાઈ કટાડિયા, તારીખ 22/1/2020 વાકલ રામદેવ યુવક મંડળ તરફથી 9 દિવસનું કથાનું આયોજન થયેલ છે. એ કથાના આયોજનમાં 22/1/2020 કુસુંબા પુષ્પકુંજ સોસાયટીથી કોઠી યાત્રા સુરત જિલ્લાના ભાજપના અધ્યક્ષ દિલીપસિંહજી રાઠોડના આગેવાનીમાં વાકલ પવિત્ર ભૂમિ રામદેવપીર ભગવાનના મંદિર આવી પહોંચી. આજે ત્રીજો દિવસ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને શ્રી ગણપતસિંહ વસાવા સાહેબ આજે આ કથામાં આવી કથાનું શુભાવૃત્તિ વધારી આશીર્વચન આપ્યા અને કથામાં આગળ વધે એમણે ના બતાવી. કથાકાર ડભોઈના દામોદરદાસજી 9 દિવસ સુધી કથા કરવાના છે. હજુ આગળના દિવસોમાં કથાનું ભવ્ય પબ્લિક થાય એ આયોજનથી આ કથાનું આયોજન કરેલ છે.